કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે, જેની અસર ઇમરજન્સી સેવા ઉપર પડી રહી છે. ત્યારે જેતપુરના બાળકોના ડોક્ટર દ્વારા ખાસ ઓનલાઈન સેવાઓ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે અને ગુજરાતમાં પણ પરિસ્થિતિની ગંભીરતાને લઈ લોકડાઉન છે ત્યારે ઇમરજન્સી સેવાઓને પણ થોડી અસર થતી જોવા મળી રહી છે. ત્યારે હવે બાળકોના વોટ્સએપ ઉપર દવાખાનું શરૂ છે. જેતપુરના બાળકોના ડોક્ટર દ્વારા એક ખાસ ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં જેતપુરના ડોક્ટર સ્નેહલ સીતાપરા દ્વારા જેતપુરના એક વોટ્સએપ નંબર ચાલુ કરેલ છે અને બાળ દર્દીને જે કંઈ સામાન્ય તકલીફ હોય તેના લક્ષણો વોટ્સએપ ઉપર લખી અને મોકલવાના અને તેના આધારે ડોક્ટર સીતાપરા દ્વારા આવા બાળ દર્દીને દવા પ્રિસ્ક્રિપ્શન લખી ફરીથી વોટ્સએપ ઉપર મોકલી દેવામાં આવે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા ઘરોમાં જ રહે છે અને બહાર ન નીકળે તે માટે જેતપુરના આ ડોક્ટર દ્વારા ખાસ વોટ્સએપ સેવા શરૂ કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી હતી. સાથે લોકોએ પણ ડોક્ટર સીતાપરાના આવા પ્રયાસને આવકાર્યા છે. દિવસ દરમિયાન અસંખ્ય બાળ દર્દીઓ આનો લાભ લેતા રહે અને તે માટે લોકોએ પણ તેમને વખાણ્યા હતા. સાહેબ, આજે એક તમે વોટ્સઅપ દ્વારા બાળકો માટેની દવા માટેનો એક વિચાર આવ્યો, આ શું છે, આ તમે કેવી રીતનું એરેન્જ કર્યું, શા માટે એરેન્જ કર્યું અને આ કરવા પાછળ કારણ? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે કોરોનાની પરિસ્થિતિ છે, હવે એવું બને કે નાના બાળકને લઈ સાવ સામાન્ય તકલીફ હોય, બે દિવસે સામાન્ય શરદી હોય, તાવ ન હોય, બીજી કોઈ તકલીફ ન હોય, કોઈ બાળક ખાલી વીટ આવતી હોય અને રડતું હોય, આવી સામાન્ય તકલીફ માટે જો બધા બાળકોને લઈને અત્યારે હોસ્પિટલ આવે તો હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં મેડિકલ સ્ટોરે બાળકને લઈને ઊભા હોય ત્યારે એટલી પબ્લિકની ગીચતા થાય કે જે અત્યારે આ લોકડાઉન છે, કોરોનાથી બચવા માટે જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એનો હેતુ સિદ્ધ થાય નહીં, એ હેતુ સિદ્ધ થાય નહીં તો કોરોના ફેલાવાની શક્યતા વધે અને નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો ચેપ લાગવાની શક્યતા વધારે હોય. પાંચ પેશન્ટ બેઠા છે, એમાંથી એકને કોઈને ઇન્ફેક્શન છે તો બીજા ચારને લાગી શકે. તો આ ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ? જે સાવ સામાન્ય બીમારી છે, જે સિરિયસ નથી, ગંભીર નથી, ખાલી સામાન્ય દવાથી સારું થાય એમ છે, તો એને આપણે અહીંયા બેઠા એમને ઘરે દવાની પ્રિસ્ક્રિપ્શન પહોંચાડી શકીએ. તો એના માટે અમે આ વોટ્સએપનું સ્ટાર્ટ કર્યું છે. હોસ્પિટલનો એક વોટ્સએપ નંબર છે, પેશન્ટ એની બાળકની ઉંમર, એનું વજન, નામ અને શું સામાન્ય તકલીફ છે એ લખી અને અમને વોટ્સએપ કરે તો સામે અમે પ્રિસ્ક્રિપ્શન લખીને એમને વોટ્સએપ કરી શકીએ. આના માટે અમારી ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે, એમણે પણ માર્ગદર્શિકા બહાર પાડી છે કે આ રીતે ટેલિફોનિક અથવા વોટ્સએપથી, સોશિયલ મીડિયાથી તમે પ્રિસ્ક્રિપ્શન આપી શકો છો. કાયદેસર રીતે જ્યાં સુધી લોકડાઉન છે, આ લોકડાઉનના પીરિયડ દરમિયાન અમે આ રીતે પ્રિસ્ક્રિપ્શન આપી શકીએ એવી માર્ગદર્શિકા આવી છે ઉપરથી. વડેલા, જે ડોક્ટર દ્વારા જે વોટ્સએપ નંબર ઉપર એક ટ્રીટમેન્ટની લાઈન શરૂ કરવામાં આવેલી છે, એના કેવી રીતના જોતા? આ વોટ્સએપ નંબર આપી શહેરની અંદર અને જે બાળકો અથવા વૃદ્ધો અથવા જે કોઈ બીમાર વ્યક્તિ છે એ ડૉક્ટરને વોટ્સએપ ઉપર તેની બીમારીની જાણ કરે કે મને આ આ વસ્તુ થાય છે, મને આટલી આટલો પ્રોબ્લેમ છે, તો એ ડૉક્ટર વોટ્સએપ ઉપર તેના પ્રિસ્ક્રિપ્શનમાં દવા લખી અને પાછો વોટ્સએપમાં એ પેશન્ટને એની જાણ કરે કે તમે આ ટ્રીટમેન્ટ લઈ લ્યો, તમારે હોસ્પિટલ સુધી આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલા માટે કે કોરોના વાયરસ એ વધારે ફેલાય નહીં અને જે આપણને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૂચના આપેલી છે કે સોશિયલ ડિસ્ટન્સ મસ્ટ બી નેસેસરી છે, તો આ સૂચનાનું આપણે પાલન કરીએ અને સંકલ્પ અને સંયમ બંને જાળવીએ એ જરૂરી છે. માટે આ ડૉક્ટરોએ જે કાર્ય જેતપુર શહેરમાં કર્યું છે એ ખરેખર સરાહનીય કાર્ય કહી શકાય.